चाली रही है भागरूपे अमारी टीम छेल्ला एकाद महीनाथी गुप्त बातमीओ मेळवी अने मेहनत करी रही थी अने तेओने काल सवारे गीता मंदिर खाते थी महेश रामशरण निषाद करीने 28 वर्षनी उम्रनो यूपीना आंबेडकर नगर जिल्लानो रहेवासी छे तेनी पासेथी 2 किलो एमडी ड्रग्स जेनी बजार किंमत 2 करोड़ जेवी थाय छे एने पकड़ी पाड्यो छे अने तेना विरुद्धमां गुनो दाखल करेल छे। आ ड्रग्स छे એ યુપીના જ બહેરાઈ ડિસ્ટ્રિક્ટના એક સદ્દામ ઉર્ફે રઈસ જથ્થો મોકલેલ હતો એવી પ્રાથમિક વિગત અમને મળેલ છે। અમે એને તેઓને પકડવા માટે પણ અમારા પીએસઆઈ પીઆઈની બે ટીમ યુપી રવાના કરેલ છે ગઈકાલે જ, અને હાલ આગળની તપાસ ચાલી રહી છે અને તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર ગોસાઈ કરી રહ્યો છે। સાહેબ, આ આરોપી ડ્રગ્સ કઈ રીતે લાવ્યો હતો? બસમાં લાવ્યો હતો, ટ્રેનમાં લાવ્યો હતો અને અગાઉ લાવી ચૂક્યો છે કે કેમ? અત્યારે અમારી પ્રાથમિક પૂછપરછમાં એવું જણાય છે કે આ ડ્રગ્સ છે અને સદ્દામે લખનૌથી આપેલું અને લખનૌથી જયપુર સુધી તે ટ્રાવેલ્સમાં આવેલો છે। જયપુર એ 3-4 કલાક રોકાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। એ અમારે હાલ હજી એની તપાસ કરવાની બાકી છે અને ત્યાર પછી એ અહીં મહાવીર ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ સુધી આવે છે। તપાસ કરી રહ્યા છે તપાસના કામે અમે સદ્દામને પકડીએ પછી જ અમને ખ્યાલ આવી શકે છે। અમદાવાદ સિવાય બીજી કઈ જગ્યા પર અને ડ્રગ સપ્લાય કર્યો? પ્રાથમિક દ્રષ્ટિએ અને અમારા ઇન્ફોર્મરના જે છે એ અને અમે જે રીતે જોઈ રહ્યા છીએ, અમે જે વિગતો મેળવી રહ્યા છીએ એ મુજબ એવું જણાય છે કે આ વ્યક્તિ અગાઉ પણ ઘણી વખત ગુજરાત આવી ચૂક્યો છે, ગુજરાતના બીજા શહેરોમાં પણ રાજકોટ છે અહીંયા પણ જઈ હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। સાહેબ, અત્યાર સુધીમાં મુંબઈની રૂટ આવતો હતો આ ડ્રગ આવતું હોય, હવે પહેલી વખત આ યુપી નું કનેક્શન આવ્યું છે એટલે કઈ રીતનું હવે તપાસ કરાશે? કારણ કે અત્યાર સુધીમાં આવી ચૂક્યું છે કે આ પહેલી વાર છે? અમારા માટે પણ આ પહેલી વખત આ કેસ છે કે જેમાં સપ્લાયર છે, મેઇન ડીલર છે યુપીથી હોય, પરંતુ અમારી જે તપાસ છે એમાં સદ્દામ છે એ મુંબઈમાં પણ 5-1 વર્ષ રહેલો છે અને જે આ કેરિયર બોય છે જે મહેશ એની સાથે જ 2 વર્ષ મુંબઈ રહેલો છે અને એનો કોન્ટેક્ટ પણ મુંબઈથી જ થયેલો છે એટલે એ કનેક્શન હાલ અમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। અમે એ દિશામાં તપાસ કરવાના છીએ કે કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યો અને ગુજરાતમાં પોતાનું નેટવર્ક એને કેવી રીતે શરૂ કર્યું। ગુજરાત સિવાય કયા કયા શહેરો છે કે જ્યાં એને ડ્રગ સપ્લાય કર્યું છે? હાલ આ તપાસમાં અમને જયપુર થોડા ઘણા અંશે દેખાય છે, અમે હાલ તપાસ કરી રહ્યા છીએ, આગળ તપાસમાં અમને ખ્યાલ આવશે। સાહેબ, આને જ્યારે ડ્રગ્સ આપવામાં આવ્યું અને કોઈ નંબર આપવામાં આવ્યો તો કે શું કોડવર્ડ આપવામાં આવ્યું કે અમદાવાદથી કોલે મળવાનું? ના, આ લોકોની સિસ્ટમ જે આને તપાસ અને પ્રાથમિક પૂછપરછ છે એમાં એને નંબર નથી આપતા, આને એને સદ્દામનો એક જ નંબર એની પાસે હોય છે અને એ પણ ડમી સિમ કાર્ડ સાથે હોય છે, સદ્દામના નામનો એ નંબર નથી હોતો। એ અહીંથી પહોંચી ગયા પછી ફોન કરે છે અને ફોન કર્યા પછી એને એ નિશાની આપે છે કે ભાઈ અહીંયા તો ઊભો રહેજે, તારી પાસેથી આવીને ડ્રગ્સ લઈ જશે, એટલે પેલું કનેક્શન ક્યારે પ્રસ્થાપિત નથી થતું, એટલા માટે આ લોકો આવા પ્રયત્ન કરતા હોય। સર, અમદાવાદમાં એની પહેલી ટ્રેપ હતી કે આગો કરી ચૂક્યો છે કે કેટલા ટ્રેપ આવી ચૂક્યો છે? અગાઉ આવી ચૂક્યો છે। એક ટ્રેપ એટલે કેટલા પૈસા લેતો હશે? એને એક વખત આવવા માટે 10,000 રૂપિયા ત્યાંથી આપવામાં આવે છે ભાડા અને એના ખર્ચ માટે, અહીંથી એ ડ્રગ્સની ડિલિવરી કરી અને પાછો ત્યાં જાય છે યુપીમાં ત્યારે એને 40,000 રૂપિયા આપવામાં, એટલે આ મહિને 50,000 રૂપિયા જેવી રકમ એક ટ્રીપમાં મળતી હોય છે। સાહેબ, એક ટ્રીપ અંદર કેટલી જગ્યા પર સ્ટોપ લેતો હતો? કોઈ બસ બદલતો હતો કે નહોતો બદલતો, વ્હીકલ બદલતો હતો? બસ એક ટ્રીપમાં કેટલી જગ્યા પર સ્ટોપ લઈને આ વ્હીકલ ચેન્જ કરતો હતો? એ ટ્રાવેલ્સની બસમાં જ આવે છે લખનૌથી જયપુર સુધી, આ જે અમે કેસ કર્યો છે એમાં જયપુર 3-4 કલાક રોકાય અને જયપુરથી મહાવીર ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવે છે, પણ આગળની અમે તપાસ હજી કરી રહ્યા છીએ બીજે ક્યાં કેવી રીતે જતો હતો, પ્રાઇવેટ વ્હીકલ યુઝ કરતો હતો, સરકારી બસમાં જતો હતો કે ખાનગી બસમાં જતો હતો, એ હાલ તપાસ અમે કરી રહ્યા છીએ। સદ્દામ જોડે અન્ય કોઈ સપ્લાયર ખરા આના સિવાય? હાલ પ્રાથમિક તપાસના તબક્કે એ કહી નહીં શકી, પણ આગળની તપાસમાં અમે જોશું કે બીજા કોઈ સપ્લાયર પણ આની સાથે જોડાયેલા છે। આ સાહેબ કેટલું ભણેલો છે અને મૂળ કામ ધંધો કઈ કરે છે કે ખાલી આ જ કરે છે? 5મા ધોરણ સુધી ભણેલો છે, થોડો ટાઈમ અહીંયા પોતાના જે આંબેડકર નગર ડિસ્ટ્રિક્ટ છે યુપીમાં અહીંયા મજૂરી કરે છે, પછી મુંબઈ મજૂરી કરવા માટે આવેલ છે અને
અને મુંબઈમાં સદામ સાથે સંપર્કમાં આવ્યા પછી એને કારખાનાની મજૂરીનું કામ છોડી અને બે વર્ષથી આ કેરિયર તરીકેનું કામ કરે છે. સાહેબ, એસઓજીના ઇતિહાસમાં 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આ બહુ મોટી સફળતા છે. પણ વાત કરવામાં આવે તો મુખ્ય આરોપી હજુ સુધી એસઓજીની હાથમાં નથી આવ્યા. ઘણા બધા કેસ છેલ્લા 2-3 વર્ષમાં થયા, મુખ્ય આરોપી કેમ હાથમાં નથી આવી શકતા, એની પાછળનું શું કારણ? એવું નથી, અમે એસઓજીએ જે 200 ગ્રામનો કેસ કરેલો, 300 ગ્રામનો કરેલો, જે અમે 2022નો કરેલા છે, એમાં અમે પ્રતાપગઢના પાટીદાર જે ગદર ભેગા છે એમાં અમે મુખ્ય આરોપીને પકડેલ છે અને ત્યાંથી અમને આગળનું કનેક્શન પણ મળેલ છે અને અમે આમાં પણ સફળ થઈશું.